ग्राम पंचायत ने चूंटणी ने लई गामडાઓનું રાજકારણ ગરમાયું છે। મોટી સંખ્યામાં ફોર્મ ભરાયા છે। સરપંચ પદ મેળવવા માટે ગામડાઓમાંથી રસાકસી જામી છે। ત્યારે બીજી તરફ પાલનપુર તાલુકાના ફતેપુર ગામ કે જ્યાં છેલ્લા 45 વર્ષથી ચૂંટણી જ થતી નથી। પાલનપુર તાલુકાનું ફતેપુર ગામ છેલ્લા 45 વર્ષથી સમરસ બની અન્ય ગામ માટે પ્રેરણારૂપ બન્યું છે। ग्राम पंचायत की चूंटनी माहौल वच्चे पालनपुर तालुकानु फतेपुर गाम कि जे गाम में आज पण चूंटनीनो माहौल जोवा मळतो नथी। आजादीना थोड़ा वर्षों बाद थी आ गाम में चूंटनी योजाई नथी। गुजरातना तत्कालीन मुख्यमंत्री नरेन्द्र भाई मोदी ग्राम पंचायत समरस बने तेवुं आह्वान कर्युं हतुं। तेना पहेलेथी ज आ गाम एकतानुं प्रतीक बन्युं हतुं। फतेपुर गाम में समरस पंचायत माटे आज दिन सुधी पालन कर्युं छे। गाम में छेल्ला 45 वर्षथी चूंटनी थई नथी। चूंटनी आवे त्यारे गाम लोको भेगा मळी गाम ने समरस करे छे। समरस गाम ने लई गाम में पाका रोड गटर लाइन तेमज पीवाना पाणी सहित नी व्यवस्था सरपंच सहित ग्रामजनोए भेगा मळीने एक सम थई रही छे। समरस ग्राम पंचायत बनता आज सुधी सरकार द्वारा आपवामां आवती ग्रांटथी गाम में विकास में वधारो थयो छे। त्यारे आ वखते पण फतेपुर गामे चूंटनी ने लई गामना वडीलो युवानोनी गाम वच्चे मीटिंग योजाई हती, जेमां वडीलोना समरसना प्रयत्नोने युवानोए वधावी लई तमाम समाजना लोकोए भेगा मळी ग्राम पंचायतने समरस करता गाममां खुशी जोवा मळी हती। फतेपुर गाम शिक्षित गाम छे। गाममां 35થી વધારે યુવાનો પોલીસ તેમજ ભારતીય સેના સાથે જોડાયેલા છે। ગામના તમામ સમાજના લોકો સરકારી નોકરીમાં ફરજ બજાવી રહ્યા છે, તો બીજી તરફ પશુપાલન કરીને પણ ગામના લોકોએ સારી પ્રગતિ કરી છે। ત્યારે આ શિક્ષિત લોકોના કારણે પણ ગ્રામ પંચાયતના સમરસમાં મહત્વનો ફાળો રહ્યો છે। ગામડાઓમાં મોટી સંખ્યામાં ફોર્મ ભરાય છે, ત્યારે બીજી તરફ આવા પણ ગામ છે જ્યાં 45 વર્ષથી સમરસ ગ્રામ પંચાયત બની રહી છે। 45 વર્ષથી આ ગામના યુવાનોએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વોટિંગ પણ નથી કર્યું। ફતેપુર ગામની સમરસ ગ્રામ પંચાયતમાં વિકાસના કામોમાં અગ્રેસર રહ્યું છે। ગામમાં પાકા રોડ, આરસીસી રોડ, પેવર બ્લોક, સ્ટ્રીટ લાઇટ, પીવાના પાણીની અને ગટર વ્યવસ્થા સહિતની પ્રાથમિક સુવિધા જોવા મળી રહી છે। અંદાજે 3000ની વસ્તી ધરાવતા ફતેપુર ગામમાં 2000થી વધુ મતદારો છે। જોકે છેલ્લા 45 વર્ષથી ગ્રામજનોને ચૂંટણી યોજાતી ન હોઈ મતદાન કરવા જવું પડતું નથી, ત્યારે આ વર્ષે પણ ફતેપુર ગામ સમરસ બન્યું છે। આ ગામના તમામ સમાજના લોકોએ સાથે મળી મને મારી નિમણૂક સમરસ સરપંચ તરીકે કરી છે, એ બદલ તમામ ગામ લોકોનો આભાર માનું છું। આવનાર 5 વર્ષમાં સ્વચ્છતા, પાણી, આરોગ્ય દરેક ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરું એવી મારી વર્ષોથી છેલ્લા 45 વર્ષથી અમારું ગામ સમરસ થાય છે અને આજ દિવસ સુધી અમારા ગામમાં છેલ્લા 45 વર્ષથી ચૂંટણી થઈ નથી। એના કારણે અમારા ગામમાં હાલના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે વાસ્મોનો ગુજરાતમાં 3જા નંબર અમારું ગામનો નંબર આવેલો અને એમના થકી અમને એવોર્ડ પણ મળેલો છે। તમામ પ્રકારની સુવિધા ધરાવતું અમારું ફતેપુર ગામ આજ દિન સુધી 45 વર્ષથી એમાં ચૂંટણી નથી થઈ, એના કારણે અમારા ગામનો ખૂબ જ વિકાસ થયો છે। અમારા ગામમાં પાકા રોડ, વાસ્મો થકી ઘરે ઘરે પાણી, અમારા ગામમાં છે ને લાઇટની વ્યવસ્થા છે, બીજી પણ અન્ય વ્યવસ્થાઓ, લાઇબ્રેરીની વ્યવસ્થા છે। આજે જ્યારે ભરતીઓ સરકાર થકી ચાલી રહી છે ત્યારે યુવાનોને ભરતીમાં જ્યાં એના માટે રોજગારીની વધુમાં વધુ તક મળે મળે લાઇબ્રેરીની વ્યવસ્થા અમારા ગામમાં છે અને પ્રેક્ટિકલ માટે પણ અમારા ગામમાં જે આર્મીના રિટાયર યુવાનો છે એના દ્વારા પ્રેક્ટિકલ પ્રેક્ટિસ પણ આપવામાં આવે છે। સમરસની જે પણ ગ્રાન્ટ આવે એ થકી અમારા ગામમાં ખૂબ જ સારો વિકાસ થયો છે। હજુ સુધી અમારી એક નેમ છે ગામની કે વર્ષો સુધી આ ગામ સમરસ થાય અને જે અમારો ગામનો વિકાસ છે એમાં ઉત્તરોત્તર પ્રગતિ થાય એવું અમે ઈચ્છીએ છીએ। મારું ગામ ફતેપુર, તાલુકો પાલનપુર, બનાસકાંઠા। મારા ગામમાં ગ્રામ સ્વરાજની સ્થાપના થઈ ત્યારથી એકાદ વખત સરપંચની ચૂંટણી થયેલી છે, એ પછી આજ સુધી સમરસ થતું આવ્યું છે। દર 5 વર્ષે અમારા ગામ લોકો ગામમાં મળી ગામ સભા કરી અને ઉમેદવારને નક્કી કરે છે। યોગ્ય ઉમેદવાર ઊભો રહે છે, એને બધા ટેકો આપે છે અને સમરસ બનાવે છે। અમારા ગામમાં વિકાસની વાત કરું તો પણ સારો એવો વિકાસ આજ સુધી થયો છે અને આગળના સમયમાં પણ નવા જે અમારા સરપંચશ્રી ચમનસિંહ, શાંતાબેન ચમનસિંહ ચૂંટાઈ આવ્યા છે સમરસમાં, તો એ પણ સારું કામ કરવાની ધગસ ધરાવે છે, એક અનુભવી વ્યક્તિ છે, બીજા હોદ્દા પણ ધરાવે છે અને અમે બધા સાથે મળી અમારા ગામના વોર્ડ વાઇઝ 8 મેમ્બરો છે અને એ સરપંચ છે, એ બધા સાથે મળીને સારો વહીવટ ચલાવશે એવી અમને આખા ગામ લોકોને આશા છે।
ફતેપુરમાં છેલ્લા 40-45 વર્ષ સુધી આજ સુધી ચૂંટણી થઈ નથી, બરાબર છે? એટલે લોકો એમને અમારા ગામમાં તમામ જ્ઞાતિઓ છે, એ જ્ઞાતિઓ પોતાની લાગણીથી ભાઈચારાની કોમથી લોકો વર્તે છે અને એક ઇલેક્શનની પણ સિલેક્શનની પદ્ધતિથી અમે સરપંચને ચૂંટીએ છીએ. સરપંચ અમારે સારી રીતે કામ કરે છે. તમામ સરપંચોએ આજ સુધી ગામના વિકાસમાં તન મન અને કંઠથી કામ કરેલું છે અને એ લોકો પોતાના ગામ પોતાનું જ ગામ છે, મારું જ કામ છે, મારે જ કરવું જોઈએ એવી રીતે કોઈ સરપંચની એવું નથી કે બધા સાથે મળીને કામ, કોઈ વિરોધ જેવી વાત નથી. અમારે કોઈ ત્યાં એ ટાઈપ નથી કે બધા સાથે મળીને ખભે ખભો મિલાય, સબકા સાથ સબકા વિકાસ એ રીતે આપણે કામ ચાલે છે. વાદ નહીં, વિવાદ નહીં, વાત તો બસ વિકાસની જ કરીએ છીએ અમે નહીં, પણ તમે એવી રીતે કામ કરો એવી રીતે બધાની ભાવનાની ચાલે છે અને આ રીતે અમારું ગામ બહુ વિકાસ કરી રહ્યું છે. અને તમામ હાલના તબક્કે જેમ એક સ્પોર્ટ્સ સંકુલ છે, આધુનિક લાઇબ્રેરી બનાવવાની વાતચીત ચાલી રહી છે, તેમજ ગામ લોકોને મિનરલ વોટર મળી રહે એના માટેનો એક પ્લાન્ટ નાખવાની પણ વાત ચાલી રહી છે અને સ્પોર્ટ્સ સંકુલ બને અને વિદ્યાર્થીઓ સારામાં સારા રીતે ભરતીમાં જઈ શકે એવી એક અમારા ગામની ખેવના છે અને એ તમન્ના પૂરી થાય એટલા માટે લોકો બધાને એમને જાગૃત નાગરિક તરીકે અને મંત્રી તરીકે પોતે દૂધ મંડળીમાં પણ સેવા બજાવી રહ્યા છે અને સેવા સહકારી મંડળીમાં પણ પોતે ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે એટલે લોકોની ખૂબ જ લાગણી છે અને ગામનો પ્રેમ ખૂબ જીત્યો છે અને દિલમાં એમનું લોકોના ગામના લોકોના દિલમાં એમનું સ્થાન છે અને એ રીતે લોકોએ અમને ખૂબ માનથી ચૂંટ્યા છે અને એ રીતે હવે એ પોતે કામ કરશે અને આમ ગામનો બહુ વિકાસ થશે એવી અમને ખેવના છે. બસ હસ્તું.